નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની ગુજરાતી વિષયની તારીખ સાત બાર બે હજાર ત્રેવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તારીખ સાત બાર બે હજાર ત્રેવીસના રોજ ધોરણ નવની જે ગુજરાતી વિષયની એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો સાત બાર બે હજાર ત્રેવીસના રોજ જરૂરથી આ એકમ કસોટીનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આ મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પેલો સવાલ માતાના ટહુકા પાસે કોની વિસાત નથી તો જવાબ આવશે વિકલ્પ ઘ બધા જ મદદ કરવા તૈયાર હોય ત્રીજું કવિને શિયાળામાં હૂફ કેવી રીતે મળે છે તો જવાબ આવશે વિકલ્પ ઘ માતાની લાગણીથી ચોથું માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે તો જવાબ આવશે વિકલ્પ ઘ ભર્યા ઉનાળાની પરબ સાથે પાંચમું કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે તો જવાબ આવશે વિકલ્પ ઉપરના ક અને ખ બંને મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય છે તેમના સંપૂર્ણ સોલ્યુશન અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બીજા ઘણા બધા પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ પીડીએફ ડાઉનલોડ કરી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરજો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેનો પરિચ્છેદ વાંચી અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે તો એના ઉપરથી જોઈએ પહેલો સવાલ બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય તો જવાબ આવશે વિકૃતિ બીજું ઉપવાસને લેખક શું કહે છે તો જવાબ આવશે ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે ત્રીજો સવાલ પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું છે તો પ્રકૃતિને લેખકે કહ્યું છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે ચોથું આ પરિછેદને યોગ્ય શીર્ષક આપો સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેના કુળ આઠ પહેલું માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે તો આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી ઉપર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણી ઉષ્મા અને શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે ત્યાર પછી બીજો સવાલ માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે તો માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે એ જ રીતે જીવનમાં પણ ભલેને સો પ્રેમની હેલી વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ ત્રીજો સવાલ ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે તો ઉત્તર ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે મોડી રાત સુધી એમના હર્ષનાદ સંભળાતા હોય છે રાત્રે ભજનો થાય છે ઠાકોરજીને ઠાકોર થાળી નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે ત્યાર પછી ચોથો સવાલ અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણ સુવર્ણચંદ્રક મળે આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારીમાં એ શેર સૂંડ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર આપો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પેલો સવાલ ગોદમાતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતો માધુરપ અનુભવાય છે શા માટે જોઈએ ઉત્તર ગોદમાતની ક્યાં કાવ્યમાં કવિને આદિથી અંત સુધી માતાની મમતા માટેનો જુરાપો ચાલે છે કવિ વિચારે છે જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુવાળી શૈયામાં પણ માતાની સોળની અનુભૂતિ નથી થતી જીવનમાં સસ્તા રસ્તા અને રાહી મળશે પણ ત્યાંય માની હાજરી અનુભવા નહીં મળે ચંદ્ર સૂર્ય અને તારામાં પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધુરપ ચાલે છે પલ્લવને પુષ્પોમાં પણ માનો પાલવ દેખાતો નથી જીવનમાં મીઠા સૂર તાલ અને સંગીત માણવા મળશે પણ એમાંય માનો પ્રેમાળ કહુકો સાંભળવા નથી મળતો મદદ કરવા હજાર હાથ તૈયાર છે પણ માના આલિંગનમાં જે હૂંફ અને નિશ્ચિતતાનો ભાવ છે ત્યાં ક્યાંય મળશે વર્ષાની હેલી ઉમટે છે એમાં માના હેતની હેલી તો શોધી જડતી નથી કવિભર ઉનાળે તરસ છિપાવતી પાણીની પરબ સમીમાની અનુપસ્થિતિ અનુભવે છે કારણ કે ભર શિયાળે હુફ માની માયાની અધુરૂપ ચાલે છે કારણ કે હવે એમની પાસે માં રહી નથી આમ કવિ અનેક બાબતોમાં માની અધુરૂપ અનુભવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિ સમજાવો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલું ખૂંધા મરણના તમોમય તળો અને પામીયા અખૂટ મોતી કોષ લઈ બહાર એ આવ્યા સાહસિક મરજીવિયાઓ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવું ગાઢ અંધકારમય વાતાવરણ હતું એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હતા છતાં સહેજ પણ દહીંયા વગર તેઓ સમુદ્રને ખૂંધી વળ્યા અને અમૂલ્ય અખૂટમણી મોતીનો ખજાનો લઈને હસ્તે મુખે હેમખેમ બહાર આવ્યા જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય મનમાં દ્રઢ નિશ્ચય હોય હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો માનવી જીવનનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષોનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે ગુજરાતી વિષયની તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ એકમ કસોટીના દિવસે એટલે કે સાત તારીખે આપણી આ ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપમાં